રાજકોટના મૌડી વિસ્તારમાં એક ઇંચ વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ છે આપને સીધા હું દ્રશ્યો બતાવવા માંગીશ રાજકોટના

રાજકોટ મહાનગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે દર વર્ષે અહીંયા આ જ રીતનો માહોલ હોય છે સવારથી એટલું પાણીનો મારો થયો છે અને આ વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને પદાધિકારીઓ ભ્રષ્ટાચાર સિવાય કંઈ કર્યું જ નથી ટીપી સ્કીમના ના જે અધિકારીઓ અને પદાધિકારીઓ જે હતા એને ટીપી સ્કીમ ના વાવડી વિસ્તારમાં નાખી દીધી છે નદી નાળા એસી ફૂટ ના રોડ આપી દીધા છે મકાન આ વિસ્તારમાં લોકોએ લીધેલા પણ મકાનમાંથી બહાર નીકળે ત્યાં સીધા નદીમાં આવી જાય એને જોઈ હાલત છે આ વાવડી વિસ્તાર નવો ડેવલપ થતો વિસ્તાર છે હાઈ રેઝ બિલ્ડિંગો પણ અનેક આવેલ છે તો પ્રાથમિક સુવિધા કોર્પોરેશન કેમ પૂરી પાડી શકી નથી પ્રાથમિક સુવિધા ડેવલપ વિસ્તાર છે પણ કોઈ જાતની સુવિધા પૂરી પણ પાંચ કરોડ રૂપિયાના કોંગ્રેસના કોર્પોરેટર રોડ પાસ હતો અત્યારે પાણીના નિકાલ અને બિલ્ડરો ને કોર્પોરેશનના પદે અધિકારીઓની મિલી ભગતના હિસાબે રોડ ઉપર જેમ તેમ કચરો નાખી દે છે બાંધકામ જે પણ થઈ છે એમાં તે પાર્કિંગના કોઈ જાતના પ્રશ્ન નથી એટલે એના હિસાબે આ પાણીનો મારો વધારે થાય છે એટલે કે જે બિલ્ડિંગ વેસ્ટ છે તે નદી નાળામાં ઓકળામાં નાખી દેવાના કારણે પાણીની નિકાલ છે તે થઈ શકતો નથી અને તેને કારણે ભારે હાલાકી છે તે પડી રહી છે રાજકોટનો મૌડીથી વાવડી તરફ આવવાનો રસ્તો નવો ડેવલોપિંગ વિસ્તાર છે અને કાયરેજ બિલ્ડિંગો આવેલી છે પરંતુ સ્થિતિ એ પ્રકારની છે ફરી એકવાર આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે સ્થિતિ એ પ્રકારની છે કે પાણી નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી અને તેને કારણે લોકોને ભારે હાલાકી છે તે પડી રહી છે ટીપી સ્કીમ છે ટીપી વિભાગ છે તે બિલ્ડરો સાથે મળી અને નદી નાળા ઓકળામાં રોડ છે તે બહાર કાઢી છે અને તેને કારણે પાણીની નિકાલની વ્યવસ્થા છે તે કોઈ પ્રકારની થઈ શકતી નથી સ્થિતિ એ છે કે જે નદી જેવું આ રોડ છે તે અત્યારે બની ગયો છે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર મોટા દાવા કર્યું હોય કે પ્રિમોન્સૂન કામગીરી કરી રહી છે